અમદાવાદના બગોદરા હાઈવે ઉપર 8 વર્ષ અગાઉ 9 શખ્સો દ્વારા એક આંગળીયા પેઢીના ચાંદી અને રોકડ રકમ સહિત રૂપિયા 1,86,00,000ના મુદ્દામાલ ભરેલ આઈસર ટ્રક સનસનીખેજ લૂંટ કરાઈ હતી. બાદમાં લૂંટારુ આ ટ્રક ડીસાના ભોયણ નજીક મૂકીને ભાગી છૂટ્યો હતો. જે લૂંટમાં કાણોદર ગામના એક વોન્ટેડ આરોપીને પાલનપુર તાલુકા પોલીસની ટીમે ઝડપી લેતા ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાનની 4 બકરા ચોરીનો પર્દાફાશ થયો છે. ડીસા તાલુકાના ભોયણ ગામ નજીક બાગોદરા આંગળીયા પેઢીની લૂંટ કરાયેલ ટ્રક મળી આવી હતી, જે લૂંટમાં 9 શખ્સોની સંડોવણી બહાર આવી હતી, જેમાં પાલનપુર તાલુકાના કાણોદર ગામનો લૂંટારૂ જોગાજી ઉર્ફે જગદીશ પ્રધાનજી ઠાકોર પોલીસ પકડથી બચવા નાસ્તો ફરતો હોય પાલનપુર તાલુકા પોલીસે બાતમીના આધારે આ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. કાણોદર ગામના જોગાજી ઉર્ફે જગદીશ ઠાકોરે 8 સાગરીતો સાથે મળીને વર્ષ 2013ની 2 જુલાઈના રોજ બગોદરા હાઈવે ઉપર એક આંગળીયા પેઢીની રોકડ રકમ તેમજ ચાંદી ભરેલ કુલ 1,86,00,000 કિંમતનો મુદ્દામાલ ભરેલ આઈસર ટ્રકની લૂંટ કરી હતી. બાદમાં ટ્રક ડીસાના ભોયણ નજીક મૂકીને ભાગી છૂટ્યા હતા. જે બનાવમાં પોલીસે અગાઉ કેટલોક મુદ્દામાલ કબજે કરી કેટલાક લૂંટારૂઓને ઝડપી લીધા હતા અને કાણોદરના જોગાજી ઉર્ફે જગદીશ ઠાકોર છેલ્લા 8 વર્ષથી ફરાર હોઈ પાલનપુર તાલુકા પોલીસની ટીમે આ લૂંટારૂને કાણોદર ખાતેથી ઝડપી પાડ્યો છે. જો કે આ લૂંટારૂની વડગામ, દાંતા, હિંમતનગર અને રાજસ્થાનના સાચોરમાં થયેલ બકરા ચોરીમાં સંડોવણી હોઈ પોલીસ દ્વારા તેની વધુ તપાસ હાથ ધરાઈ છે. અમદાવાદ ગ્રામ્યનું જે બગોદરા પોલીસ સ્ટેશન છે એ વિસ્તારમાં 2013માં આંગળીયા લૂંટનો મોટો બનાવ બનેલો, જેમાં રોકડ રકમ અને ચાંદીની કુલ કિંમત 1,86,00,000 ઉપરાંતની જે છે એ લૂંટ થયેલી. જે ગેંગમાં એક આરોપી જે છે એ બીજા અન્ય 3 ગુનામાં, બકરા ચોરીના ગુનામાં પણ નાસ્તો ફરતો હતો અને તે ઘણા સમયથી પકડાતો નહોતો અને એ પાલનપુર તાલુકા પુષ્ટિ વિસ્તારમાં જે કાણોદર છે ત્યાંનો વતની હતો. એટલે તાલુકા પુષ્ટિના PSI શ્રી પટેલ સાહેબ તે પોતાના વિસ્તારમાં જો આવો મોટો ગુનેગાર છે કોઈ ગુનો કરે નહીં એ માટે પણ તેઓ ખૂબ જ આ બાબતે તકેદારીપૂર્ણ હતા અને આરોપીને પકડવા માટે ઘણા સમયથી તમામ રીતે એ પ્રયત્નશીલ હતા. તે બાબતે સફળતા મળતા તે આરોપીને પકડી લીધેલો છે અને તેના વિરુદ્ધમાં 4 ગુના જે છે અને કોર્ટનો વોરંટ પણ તેના વિરુદ્ધમાં છૂટેલું છે. તે આરોપીને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એમાં કેટલાક જે તે વખતે પકડાયેલા હતા, પરંતુ આ આરોપી છે એ ગુના કરવાની ટેવવાળો હતો અને એ જે છે એ માસ્ટર માઇન્ડ છે અને એ અહીંયા પાલનપુર તાલુકાના કાણોદર વિસ્તારનો હોય. PSI પોતાના વિસ્તારમાં પણ આ ગેંગ કોઈ ગુનો ન કરી જાય તે માટે શરૂઆતથી જ પ્રયત્નશીલ હતા અને એ પ્રયત્નશીલ હોવાના કારણે પોતાના વિસ્તારમાં તો કોઈ ગુનો થવા દીધેલો નથી, પરંતુ અન્ય અગાઉના ગુનામાં નાસ્તો ફરતો હોય તેની પાછળ હોય તેમને આ પકડવાની સફળતા મળેલ છે. એ આ પાલનપુર તાલુકા પુષ્ટિનો ગુનો નથી, એટલે તપાસનો વિષય છે. એટલે જ્યાં ગુના દાખલ થયેલ છે ત્યાં આ સોંપવામાં આવશે. એ તપાસમાં આગળની કાર્યવાહીમાં મુદ્દામાલ રિકવર થઈ શકે એમ છે. આંગળીયા લૂંટ હતી, 1,86,00,000 જેટલી રોકડ રકમ અને ચાંદી હતી એ ગુનામાં સંડોવાયેલો હતો.